गुड मॉर्निंग स्टूडेंट्स, आज आप धोरण 11 नी अंदर चंद्रहास एम उगारी चंद्रहास आख्यान अभ्यास करीशुं, जेना कवि छे प्रेमानंद अने साहित्य प्रकार छे आख्यान खंड। काव्य शेमाथी लेवामां आव्युं छे तो चंद्रहास आख्यानमांथी लेवामां आव्युं छे। प्रेमानंदनी जे विविध रचनाओ छे एमां चंद्रहास आख्यानमांथी आ काव्य लेवामां आव्युं छे। अहींया 16 कड़वानी बात करवामां आवी छे। आख्यानमां विविध भागोने कड़वा तरीके ओळखवामां आवे तो अहींया 16 कड़वानी वात अहींया आलेखवामां आवी छे। प्रेमानंदनी वात करीए तो प्रेमानंद माणभट्ट तरीके खूब ज जाणीता माणभट्ट तरीके ओळखाय छे। कवि शिरोमणिनું પણ એમને બિરુદ મળેલું છે। આખ્યાનના પિતા તરીકે પણ આપણે એમને ઓળખીએ છીએ। તો પ્રેમાનંદ છે એમને પોતાના આખ્યાનો બે સ્વરૂપે લખેલા અને જુદા જુદા વિવિધ છંદોમાં એમને પોતાના આખ્યાનોની રચના કરેલી અને એ આખ્યાનોને તેમણે માણ પર થાપ દઈને એને રજૂ કરવાની એમની ડગને કારણે એમના આખ્યાનો ખૂબ જ લોકપ્રિય બનેલા છે। અહીંયા ચંદ્રહાસ આખ્યાનમાંથી લીધેલા આ 16 કડવાની અંદર આપણે જોઈએ તો દૃષ્ટ બુદ્ધિ જે પ્રધાન છે, દૃષ્ટ બુદ્ધિ પ્રધાનને ખબર પડે છે કે એ કૌતુલપુરનો પ્રધાન અને ચંદ્રહાસ જે છે એ કુલિંદનગરનો કુમાર છે, કુલિંદ કુંવર છે। એટલે દૃષ્ટ બુદ્ધિને ખબર પડે છે કે પોતે એમ કે જે કાવતરા રચ્યા હતા ચંદ્રહાસને મારવા માટેના એમાંથી એ બચી ગયો છે। એટલે એ કંઈક નવી યોજના બનાવે છે, દૃષ્ટ બુદ્ધિ ચંદ્રહાસને મારવા માટે નવી યોજના બનાવે છે। અગાઉના 15 કડવામાં એને દૃષ્ટબુદ્ધિએ ચંદ્રહાસને મારવા માટે એક યોજના બનાવી હતી કે અડધી રાતે કુળદેવીના મંદિરે જઈને પૂજા કરવાથી ચંદ્રહાસ જે છે એ ચંદ્રહાસને મન ગમતું એમ કે કુળદેવી એના પર પ્રસન્ન થાય અને એને કુળદેવીના આશીર્વાદ પ્રાપ્ત થાય। એટલે દૃષ્ટ બુદ્ધિની વાત માનીને ચંદ્રહાસ જ્યારે જાય છે ત્યાં મંદિરમાં, એ વખતે એને યોજના બનાવી હોય છે અને એ મારવાની યોજના બનાવી હોય છે, પણ સંજોગ વસાત એવું થાય છે કે દૃષ્ટ બુદ્ધિને બદલે એનો જ પુત્ર ત્યાં બદલામાં જાય છે કે કુળદેવીની પૂજા કરવા હું જઉં છું, તમને અત્યારે જ રાજાએ તમને ત્યાં મળવા માટે બોલાવ્યા છે તો તમે જાઓ એમ કરીને એમને ચંદ્રહાસને રાજાને મળવા માટે મોકલે છે। અને દૃષ્ટ બુદ્ધિનો દીકરો જે મદન છે એ મદન ચંદ્રહાસની જગ્યાએ મંદિરે જાય છે અને એને જે કાવતરું રચ્યું હતું એ કાવતરાનો ભોગ એનો પોતાનો જ દીકરો બને છે। તો આ રીતે એને એક નહીં પણ કેટલાય કાવતરાઓ ચંદ્રહાસને મારવા માટે કરેલા છે અને એમાં દરેક વખતે ચંદ્રહાસ કોઈને કોઈ રીતે બચી જાય છે। કહેવાય છે ને કે ગામ રાખી તેને પહોંચાય, તો અહીંયા ચંદ્રહાસને પર ભગવાનની કૃપા છે, દરેક વખતે એ દૃષ્ટ બુદ્ધિના વિવિધ કાવતરાઓથી બચી જાય છે। આપણા આ આખ્યાનની અંદર, આખ્યાન ખંડની અંદર એની જ દીકરી દૃષ્ટ બુદ્ધિની દીકરી વિષયા તેને બચાવે છે ને કેવી રીતે બચાવે છે એની વાત કરવામાં આવી છે। અહીંયા દૃષ્ટ બુદ્ધિએ એક યોજના બનાવી છે ચંદ્રહાસને, એને ખબર પડી કે ચંદ્રહાસ માટે રચેલી યોજનામાંથી એ બચી ગયો છે, તો એને એક યોજના બનાવી ફરી નવી ચંદ્રહાસને મારવા માટેની અને એમાં એને પત્ર લખ્યો એક અને પત્ર લખીને પોતાના દીકરાને સોંપી પત્ર આપવા માટે ચંદ્રહાસને જ આપે છે। દૃષ્ટ બુદ્ધિ પત્ર લખે છે, પત્રમાં લખે છે કે આવેલ વ્યક્તિને ના નામ પૂછશો, ના ઠામ પૂછશો, ના રૂપ રંગ જોશો, પણ એને વિષ દઈને મારી નાખજો, આવું એને પત્રમાં લખેલું હોય છે અને એ પત્ર એના પુત્ર મદનને આપવાનો હોય છે। ચંદ્રહાસ તો પ્રધાને એને મોકલ્યો એટલે કંઈ પણ વિચાર્યા વગર કે કંઈ પણ જોયા વગર એ પત્ર લઈને જાય છે, કૌતલપુર પહોંચે છે અને ત્યાં પહોંચતા એને થાકી ગયો હોય છે। એને કારણે કૌતલપુરના પાલરમાં જઈને એક બગીચામાં આરામ કરવા માટે બેસે છે અને આરામ કરવા માટે જ્યારે બેસે છે એ વખતે આરામ કરતાં કરતાં એને થાકને કારણે ઊંઘ આવી જાય છે। એક બાજુ એ સૂઈ ગયો હોય છે તો બીજી બાજુ
दृष्ट बुद्धिनी जे पुत्री छे ए पुत्री विषया त्या सखीओ साथे फरवा माटे आवे छे। चंद्रहासने जोई जाय छे। चंद्रहासनो रूप सौंदर्य जोईने एना पर मोहित थाय छे अने धीमे 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 एनी नजीक आवे छे। चंद्रहास जागी न जाय ए रीते धीमे धीमे એ એની પાસે આવે છે। ચંદ્રહાસના ઘોડાના વખાણ કરે છે જેથી એ અહીં આવી હતી એવા સમાચાર ઘોડો પોતાના સ્વામીને એટલે કે ચંદ્રહાસને આપે એવું તે ઈચ્છે છે અને એથી તે ઘોડાના વખાણ કરે છે અને ઘોડાના વખાણ કર્યા પછી ચંદ્રહાસની જેમ જેમ નજીક જાય છે ત્યારે એના કમરમાં બાંધેલું જે પત્ર છે એ પત્ર જોવાની એનામાં ઉત્સુકતા જાગે છે। પત્રને ધીમેથી સરકાવીને એટલે કે ચંદ્રહાસ જાગી ન જાય એવી રીતે પત્ર એ પોતાના હાથમાં લઈને વાંચે છે। વાંચે છે તો એને ખબર પડે છે કે આ તો પિતાજીએ ભાઈને લખેલો પત્ર છે અને એમાં આ વ્યક્તિને મારી નાખવાનું એમ કે કાવતરું રચેલું છે। તો એ ચતુર હતી, ત્વરિત નિર્ણય શક્તિ એનામાં હતી અને એના કારણે એ પોતે એમ કે તરત જ ત્યાં વિષ જે શબ્દ લખેલો છે તે વિષની જગ્યાએ પોતે વિષ્યા કરે છે। એમાં તેનામાં ત્વરિત નિર્ણય શક્તિને કારણે એને તરત મગજમાં આઈડિયા આવી જાય છે કે મારે આને કેવી રીતે બચાવવો। એક તો એનું હૃદય પહેલેથી જ એમ કે ચંદ્રહાસ તરફ આકર્ષાયું હતું, એના રૂપ રંગને જોઈને એ એના તરફ મોહિત થઈ હતી અને મનમાં બધું વિચારતી હતી કે આવો વીર પુરુષ જેને સારા પુણ્યો કર્યા હોય એવી સ્ત્રીને જ પતિ તરીકે એમ કે મળે અને જે આવો પુત્ર પામીને તો એના માતા પિતા પણ ધન્ય છે એવી રીતે વ્યક્તિત્વથી, ચંદ્રહાસના વ્યક્તિત્વથી એ ખૂબ જ પ્રભાવિત થઈ હતી અને ચંદ્રહાસ સાથે એના લગ્ન કરવાની એની ઈચ્છા હતી। તેને પત્ર વાંચતા એને મનમાં થયું કે પિતાજીએ જે કાવતરું કર્યું છે એને કાવતરામાંથી આને બચાવવા માટે ત્વરિત નિર્ણય શક્તિ એની ત્વરિત નિર્ણય શક્તિને કારણે એ તરત જ પોતાની એક આંખનું કાજળ લે છે અને બીજી આંખનું પાણી લઈને વિષ શબ્દ જ્યાં લખ્યું છે એમાં એક નવો અક્ષર યા ઉમેરીને વિષયા શબ્દ આખું નામ બનાવી દે છે। એટલે પત્રમાં પહેલાં એવું લખ્યું હતું કે વિષ દઈ દેજો એવું લખ્યું હતું, એની જગ્યાએ હવે વિષયા દઈ દેજો એવું થઈ ગયું। એટલે એને એક તીરે બે કામ પૂરા કર્યા કે એક તો વિષયા કરીને પોતાના લગ્ન ચંદ્રહાસ સાથે થઈ જાય એવી યોજના કરી અને સાથે સાથે ચંદ્રહાસને એના આ મૃત્યુમાંથી એના મોતમાંથી એને ઉગારી પણ શકાય। આ રીતે વિષયાની ત્વરિત નિર્ણય શક્તિને અને કોઠાસૂઝને કારણે વિષયા ચંદ્રહાસને ઉગારી લે છે। અહીંયા એમ ઉગારે ચંદ્રહાસ એટલે ચંદ્રહાસ માટે બનાવેલી યોજના, એને મારવા માટેની જે યોજના બનાવી હતી એમાંથી કેવી રીતે ચંદ્રહાસને ઉગાર્યો એની વાત આ આખ્યાનમાં કરી છે। એટલે શીર્ષક એનું આપ્યું છે કે એમ ઉગાર્યો ચંદ્રહાસ, એ કેવી રીતે ઉગાર્યો ચંદ્રહાસ, તો વિષયાએ વિષયા કરીને ચંદ્રહાસને મોતના મોંમાંથી બહાર કાઢ્યો અને એની રક્ષા કરી। રામ રાખે તેને કોણ ચાખે એ કહેવતને અનુસાર એના વિરુદ્ધ ગમે તેટલા કાવતરા થાય તેમ છતાં એને કોઈ જ મારી શકતું નથી, દરેક વખતે કોઈ ને કોઈ રીતે એમને બચી જતો હોય છે। અહીંયા સૌથી પહેલાં આપણે કવિ પરિચય જોઈ લઈએ। પ્રેમાનંદ 17મી સદીમાં થઈ ગયા, પ્રેમાનંદનો જન્મ વડોદરામાં થયો હતો। એમના પિતાનું નામ કૃષ્ણરામ ભટ્ટ હતું। કથાકાર તરીકેનો પોતાનો કૌટુંબિક વ્યવસાય કરીને તેઓ ગુજરાન ચલાવતા હતા। વ્યવસાય અર્થે તેઓ સુરત અને નંદરબાર પણ ગયા હતા। માણ ઉપર હાથથી તાલ આપીને કથા પ્રસંગોનું પાઠન અને ગાયન કરવામાં કુશળ પ્રેમાનંદે સાભિનય રજૂઆત દ્વારા આખ્યાનોને લોકપ્રિય બનાવ્યા હતા।
नरसिंह सुदामा जेवा ભક્તોના જીવન પ્રસંગો તથા પુરાણોમાંથી તો પ્રેમાનંદના કથાવસ્તુ ક્યાંથી પ્રેમાનંદે પોતાના આખ્યાનોનું કથાવસ્તુ શામાંથી પસંદ કર્યું છે એવો પ્રશ્ન આવે તો નરસિંહ સુદામા જેવા ભક્તો અને પૌરાણિક કથાઓ પરથી. તો નરસિંહ સુદામા જેવા ભક્તોના જીવન પ્રસંગો તથા પુરાણોમાંથી કથાવસ્તુ લઈને પ્રેમાનંદે આનંદ સાથે જ્ઞાન આપતી અનેક આખ્યાન રચનાઓ ગુંજતી કરી હતી. આખ્યાનની કથન કળામાં પ્રવીણ હોવા સાથે પ્રેમાનંદ વર્ણનો, પાત્રાલેખન, રસ નિરૂપણ અને એ દ્વારા વાતાવરણ ચિત્રણમાં પણ તેઓ કુશળ હતા. એમના આખ્યાનોને ઉત્તમ બનાવવા માટે એમની રસ નિરૂપણ તેમજ ભાષા શક્તિનો મહત્વનો ફાળો છે. એમના વિવિધ રચનાઓ જોઈએ તો એમને જે વિવિધ રચનાઓ કરી એમાં ઓખાહરણ, અભિમન્યુ આખ્યાન, ચંદ્રહાસ આખ્યાન, સુદામા ચરિત્ર, મામેરું, નળાખ્યાન, રણયજ્ઞ, દસમ સ્કંદ જેવી કૃતિઓ રચીને પ્રેમાનંદે ગુજરાતી આખ્યાન કવિતાને સમૃદ્ધ કરી છે અને ગુજરાતી સંસ્કારોને મૂછવાનું પ્રશસ્ત કાર્ય એને કર્યું છે. પ્રેમાનંદ રચિત ચંદ્રહાસ આખ્યાનના 15મા કડવામાં ચંદ્રહાસનું પાત્ર આવે છે અને ચંદ્રહાસ મૃત્યુ પામ્યો નથી પરંતુ જીવતો છે એની દૃષ્ટબુદ્ધિ પ્રધાનને જાણ થાય છે ત્યારે તે ચંદ્રહાસને મારી નાખવાની યોજના વિચારે છે. એ ચંદ્રહાસ સાથે જ પોતાના પુત્ર મદનને એક પત્ર મોકલે છે. એમાં ચંદ્રહાસને વિષ આપીને મારી નાખવાનું જણાવ્યું છે પરંતુ રામ રાખે તેને કોણ ચાખે. ચંદ્રહાસ કૌતુલપુરને પાદરે પહોંચે છે અને ત્યાં વિશ્રામ કરી રહ્યો હતો. એવામાં દુષ્ટબુદ્ધિની પુત્રી વિષ્યા તેની સહિયરો સાથે ઉપવનમાં આવી છે. ત્યાં ગાઢ નિંદ્રામાં સુતેલા ચંદ્રહાસનું રૂપ જોઈને મંત્રમુક્ત થયેલી વિષ્યાને અચાનક ચંદ્રહાસની કમરે બાંધેલા પત્ર પર એની નજર પડે છે. એને ઉત્સુકતા જાગી છે. હળવેકથી તેણે એ પત્ર ત્યાંથી સેરવી લીધો પરંતુ એ પત્ર વાંચતા જ વિષ્યા પિતાના તરકટને જાણી જાય છે અને કોઠાસૂઝ ધરાવતી વિષ્યાએ સમયસૂચકતા વાપરી તરત જ તેણે પોતાની એક આંખનું કાજળ અને બીજી આંખનું પાણી લઈ તણખલા વડે પત્રમાં લખેલ વિષ શબ્દમાં યા અક્ષર ઉમેરીને વિષ્યા લખી ચંદ્રહાસને ઉગારી લીધો. આમ આ કડવામાં વિષ્યાની તત્કાળ નિર્ણય લેવાની કોઠાસૂઝ અને ચંદ્રહાસનું અલંકારોથી શણગારાયેલું સુહામણું રૂપ પ્રેમાનંદની ઉત્તમ વર્ણન શક્તિનું ઉદાહરણ છે. તો અહીંયા વિષ્યાએ કેવી રીતે ચંદ્રહાસને ઉગાર્યો એની વાત કરી, સર્જન શક્તિનું ઉત્તમ ઉદાહરણ છે. હવે કયા કયા રાગમાં એમણે આખ્યાન લખ્યું છે તો તોડી રાગ છે. વિષ્યાએ વિમાસી જોયું એ પુરુષને હું નિરખું. વિષ્યાએ વિમાસી જોયું એ પુરુષને હું નિરખું. અન્ય પશુ પક્ષીને માનવ નથી કોઈ હા સરશું. રખે ચતુર તુરી કહેતો સ્વામી જાગશે તો શું થશે. રખે ચતુર તુરી કહેતો સ્વામી જાગશે તો શું થશે. નિંદ્રાવશથી કેમ ઉઠાડું પછે શું કહેવા છે. એટલે વિષ્યાએ વિચારી જોયું કે આ પુરુષને હું નિહાળું, નિરખું એટલે નિહાળું. અન્ય કોઈ પશુ પક્ષી કે માનવ અહીંયા આજુબાજુમાં કોઈ છે નહીં તો રખેને ચતુરતુરી કહેતો સ્વામી. રખેને એટલે કે ભલેને, આ ચતુરતુરી એટલે ઘોડો અશ્વ, ભલેને પોતાના સ્વામીને કહેતો જાગશે તો શું થશે. એ જાગી જશે તો શું થશે એમ વિચારીને વિષ્યા જે છે એ વિષ્યા પોતે ચંદ્રહાસને બગીચામાં પોતાની સખીઓ સાથે આવે છે. ચંદ્રહાસ બગીચામાં ગાઢ નિંદ્રામાં
સૂતો છે એવા સમયે વિષ્યાને આ પુરુષ એટલે કે ચંદ્રહાસના ને જોવાની ઈચ્છા થાય છે. એટલે વિષ્યાએ વિચાર કર્યો કે વિમાસું એટલે કે વિચાર્યું કે હું આ પુરુષને જોઉં, પણ અહીં નજીકમાં અન્ય પશુ પક્ષી કે માનવ કોઈ દેખાતા નથી. આ ચતુર અશ્વ રખે એના સ્વામીને કહી દેશે અને એ જાગી જશે તો શું થશે? એ ગાઢ નિંદ્રામાં છે, એને કેમ ઉઠાડવું? પછી એને શું કહેવાશે? એટલે કે એ જે છે વિષ્યા વિચારે છે કે અત્યારે હાલ મારે આ પુરુષને નિરખવો છે, નિરખવું નરખવું એટલે નિરખવું, આપણે શબ્દોના અર્થ પછી લખીશું કે અત્યારે હાલ એ ગાઢ નિંદ્રામાં સૂતો છે તો મારે એને નિરખવો છે, જોવો છે. તો એની સાથે એ આજુબાજુ પશુ પક્ષી કે કશું છે નહીં, અત્યારે હાલ અહીંયા કોઈ છે નહીં, તો હું એને જોઉં. પણ આ ચતુર ઘોડો અહીંયા ઊભો છે, મને એના સ્વામીની નજીક જતાં જોશે તો કદાચ એના સ્વામીને કહી દેશે અને કદાચ એ જાગી જશે તો, કારણ કે અજાણ્યો પુરુષ છે અને એ જાગી જશે તો એની નજીક હું કેમ ગઈ છું, અહીંયા શું નિહાળી રહી છું, તો મારે શું જવાબ આપવો એવું મનમાં એ વિચારે છે, મૂંઝવણ અનુભવે છે. વિષ્યાએ વિમાસી જોયું એ પુરુષને હું નરખું, અન્ય પશુ પક્ષીને માનવ નથી કા કોઈ ક્યાં સરશું? રખે ચતુર તુરી કહેતો સ્વામી જાગશે તો શું થશે? નિંદ્રાવશથી કેમ ઉઠાડું? પછી શું કહેવાશે? નિંદ્રામાંથી એને કેવી રીતે ઉઠાડું અને પછી ઉઠાડ્યા પછી એ મને પૂછે તો હું એને શું જવાબ આપીશ? હે અશ્વ, તું અતિ અનુપમ તારું રૂડુવાન. હવે ઘોડાના વખાણ કરે છે, ઘોડાના વખાણ કરે છે કે હે અશ્વ, તું અતિ અનુપમ તારું રૂડુવાન, તારો રંગ ખૂબ જ અનુપમ, તારું સુંદર છે. માગી રે લેવું હું માનીની, રખે કરતો સ્વામીને જાણ. ભલે તું તારા સ્વામીને જાણ કરતો, તું ખૂબ સુંદર દેખાય છે, તારો વાન સુંદર છે, તારું રૂપ અનુપમ છે, તારે રત્ન જનિત જડિત મુખ મોરડો. માનીની એટલે સ્ત્રી થાય, બરાબર. માગી રે લેવું લેવું છું હું માનીની, રખે કરતો સ્વામીને જાણ. હું અહીં આવી છું એવી જાણ તું ભલે તારા સ્વામીને કરતો. મારે રત્ન જડિત મુખ મોરડો, તારે મુખ મોરડો જે છે એ રત્નથી જડેલો છે. ઉદયાચળ ઉગ્યો ભાણ, એવું લાગે છે કે જાણે ઉદયાચળ પર્વત પર સૂર્ય ઉગ્યો હોય એવો એ શોભી રહ્યો છે. પેંગળા તારા પરમ મનોહર, તારા જે પેંગળા છે એ પણ ખૂબ જ સુંદર અને મનોહર છે. રત્ન જડિત પલાણ, ઘોડા પર સવારી કરવા માટેનું જે આસન છે એ પણ ખૂબ જ સુંદર રત્નોથી જડેલું છે. આવું કહેતી ચાલી ચતુરા ચંચળ નયણે જોઈ. આવું કહીને ચતુર નારી ચંચળ નયને પોતાના મનની ઈચ્છા પ્રમાણે ચંદ્રહાસને નિહાળે છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા જે અઘરા શબ્દો છે લખેલા એટલે કાવ્યમાં તમને વધારે સમજ પડે, બરાબર. વિમાસું એટલે વિચારવું, નરકું એટલે નિરખી, રખે એટલે કદાચ, તુરી એટલે અશ્વ, અશ્વ ગુરુ, અનુપમ જેની ઉપમા ન આપી શકાય તેવું,
જેની ઉપમા ન આપી શકાય તેવો એટલે અનુભવ. વાન એટલે વર્ણ. મુખ મોરડો. પશુના મોઢે બાંધવાનું મોરડાનું. પશુના મોઢે બાંધવાનું દોરડાનું ગાળ્યું. દોરડાનું ગાળ્યું. ઉદયાચળ એટલે ઉદયગીરી મેરુ પર્વત. ઉદયાચળ ઉદયગીરી મેરુ પર્વત. પહેલું ઘોડેસવાર જેમાં પગ રાખે તે કરો. પહેલું ઘોડેસવાર જેમાં પગ રાખે તે કરો. ઘોડેસવાર જેમાં પગ રાખે તે કરો. પલાણ એટલે ઘોડાની પીઠ પર મૂકવાની બેઠક. ઘોડાની પીઠ પર મૂકવાની બેઠક. ઘોડાની પીઠ પર મૂકવાની બેઠક. અણગટ સ્ત્રીઓના પગના અંગૂઠામાં પહેરવાનું ઘરેણું. અણગટ સ્ત્રીઓના પગના અંગૂઠામાં બીંચીઓ પગની આંગળીનું ઘરેણું. બીંચીઓ પગની આંગળીનું ઘરેણું. અને આગ્રણ એટલે અલંકાર. આગ્રણ અલંકાર. શબ્દો તમારી નોટબુકમાં તમારે લખવાના છે સાથે સાથે, કારણ કે અઘરા શબ્દોના અર્થ સમજાશે નહીં. ઘણા શબ્દો હોય કે એ શબ્દો નોટબુકમાં લખ્યા હોય તો કામ પરીક્ષામાં વાંચવામાં કામ લાગે, સાથે કાવ્યને પણ સારી રીતે સમજી શકાય. તો અહીંયા ઋષિયાએ કહ્યું કે હે અશ્વ તું અતિ અનુપમ, તારું મુખ તારું રૂડું વાન માગીરે લેવું છું હું માનીની રખે કરતો સ્વામીને જા. હે અશ્વ તું અતિ અનુપમ છે, તારો રંગ પણ સુંદર છે, હું સ્વમાની સ્ત્રી તારી પાસે માગી લઉં છું કે રખે તું સ્વામીને મારી જાણ કરતો. રખે એટલે કદાચ તું તારા સ્વામીને જાણ કરે કે હું અહીં આવી છું, હું સ્વમાની સ્ત્રી છું, ભલે તું તારા સ્વામીને એમ કે જાણ કરતો. તારું મુખ મોરડું એટલે કે
તારે રત્ન જડિત મુખ મોરડો, તારા મુખે બાંધવાનું જે દોરડું છે એ રત્નોથી જડેલું છે. ઉદિયા જળ ભાણ, જૈસે રત્ન જડિત છે જાણે મેરુ પર્વત પર સૂર્ય ઉગ્યો હોય એવું એ લાગે છે. તારા પેગડા, પેગડા તારા પરમ મનોહર, પેગડા અત્યંત મનોહર છે. તારું પલાણ પણ રત્ન જડિત છે, તારું પલાણ પણ રત્ન જડિત છે એમ કરીને ઘોડાના વખાણ કરે છે. ઘોડાના વખાણ કરવાથી એને થાય કે ભલેને પોતાના સ્વામીને મને ગયા પછી એ જાણ કરતો, હું સ્વામાની સ્ત્રી અહીં આવી છું એવી જાણ એ પોતાના સ્વામીને કરે એ હેતુસર એ ઘોડાના વખાણ કરે છે. એવું કહેતી ચાલી ચતુરા ચંચર નાણે, જો એવું કહીને ચતુરા એના માટે વિષય માટે શબ્દ વપરાયો છે, એવું કહીને પોતાના સ્વામી પાસે એટલે કે ચંદ્રહાસ પાસે જાય છે અને ચંચળ નયને તેને જોવે છે. રખે સખી સૈયર આપણે છુપી રહીને જોઈ, ક્યાંક કદાચ હું ચંદ્રહાસને નિહાળી રહી છું એવી જાણ જો સખીઓને થશે તો, સખીઓ જોઈ જશે તો. નેપુર ઝાંઝર હણવટ વીંછીયા, એને પગમાં કયા કયા ઘરણા ઘરણા પહેર્યા છે જુઓ. નેપુર એટલે પગમાં પહેરવાનું ઘરેણું છે, ઝાંઝર અણવટ અને વીંછીયા, અણવટ એ અંગૂઠાનું અને વીંછીયા એ આંગળીનું ઘરેણું છે. તો આ રીતે એને પગમાં ઘરેણા જે પહેર્યા છે, સોનીએ આભરણ ઘડ્યા, એના ઘરેણા આભરણ એટલે ઘરેણા સોનીએ ઘડ્યા છે. પ્રથમ વાજતા રૂડા લાગતા આજ શત્રુ થઈ નીવડ્યા, પહેલાં જ્યારે સૌપ્રથમ સોનીએ ઘડીને એને આપ્યા એ વખતે તો એને ખૂબ સારા લાગ્યા હતા, પણ આજે એ જ ઘરેણા એને માટે શત્રુ થઈ પડ્યા છે. તો એ ઘરેણા આજે એને માટે કેમ શત્રુ થઈ પડ્યા છે એ આપણે પછી આગળ કાવ્ય જોઈએ ત્યારે જોઈશું, પણ અત્યાર સુધી મેં જે કાવ્ય કે લેખક પરિચય કવિ પરિચયનો તમને માહિતી આપી એમાંથી તમારે જેટલા બને એટલા હેતુલક્ષી પ્રશ્નો બનાવવાના, લખેલા શબ્દો તૈયાર કરવાના અને કવિ પરિચય પણ તૈયાર કરવાના. ઓકે, થેન્ક યુ.